મને ડોક્ટર શિશિર પટેલ ગયા 4 વર્ષથી વડોદરામાં એઝ અ મેટાબોલિક ફિઝિશિયન પ્રેક્ટિસ કરું છું અને ગયા રવિવારે મેં હાર્ટ એટેક કેવી રીતનું થાય છે એની ઉપર એક શોર્ટ વિડિયો પાડ્યો હતો અને જે લાસ્ટ વીકમાં અમે કમિટમેન્ટ કર્યું હતું કે હાર્ટ એટેક કેવી રીતનું અટકાવી શકાય એને કેવી રીતનું પ્રિવેન્ટ કરાય એની ઉપર આજે શોર્ટમાં હું એક વિડિયો પાડવાનો છું. હવે સિમ્પલ વસ્તુ છે કે આ કેમ હું સ્ટાર્ટ કરું છું, કારણ કે ચાલુ બિઝી ઓપીડીમાં કોઈ પણ ફિઝિશિયન 3 થી 5 મિનિટથી વધારે કોઈ પેશન્ટને નથી આપી શકતો. એટલે આ જે વસ્તુઓ છે જે સમજાવવા માટે એવરેજ સમજાવવા માટે અમને 30 થી 45 મિનિટ એક વસ્તુ સમજાવવા જોઈએ, જેમ કે જમવાનું, કસરત અને એ બધી વસ્તુઓ. એટલે અમે લોકોએ શું કર્યું છે કે અઠવાડિયે 20-25-50 પેશન્ટો ભેગા કરીને એટ એ ટાઈમ એમને 2-2 કલાકના સેમિનાર અરેન્જ કરીને એમને બધું અમે ડિટેલમાં સમજાવી દીધું. એમાંથી શોર્ટ વિડીયોઝ પાડીને અમે ખાલી જસ્ટ અમુક અવેરનેસ માટે કે ફ્યુચરમાં એટેક ના આવે, પેરાલિસિસ ના થાય એની માટે શું કરવું, એની માટે નાના મોટા વિડીયોઝ અમે દર રવિવારે પાડતા હોય છે. આ વિડીયોઝ ફ્રીમાં તમે યુટ્યુબ પર અમારા ચેનલ ઉપર ફ્રીમાં જોઈ શકશો. હવે માણસની સૌથી પહેલા હાર્ટ એટેકની શરૂઆત આપણે કરીએ કે માણસની ઉત્પત્તિ ક્યાંથી થઈ. માણસની ઉત્પત્તિ થઈ વાનર હતી, વાનરો આવા બેન્ડ હતા, ધીરે ધીરે માણસો સ્ટ્રેટ થતા ગયા. કદાચ આપણે 8-10 પેઢી પહેલા આવા હતા અને ધીરે ધીરે આ જે આપણું હેલ્થ હતું આપણે કેવી રીતનું બગાડ્યું, કન્ટિન્યુ બેઠાડું જીવન, અનહેલ્ધી ખાવું એટલે ફાસ્ટ ફૂડ જેમ કે કોલ્ડ ડ્રિંક્સ, પીઝા, બર્ગર, વડાપાવ, તળેલી વસ્તુઓ, ઘી, બટર એ બધું ખાઈને પછી ધીરે ધીરે આપણે વજન વધ્યું છે. ટેન્શનના લીધે બી હાર્ટ એટેક આવી શકે છે. ફેમિલી હિસ્ટ્રી હોય તો ઉંમર તમારી 45 વર્ષથી વધારે હોય કાં તો એશિયન કન્ટ્રીઝની અંદર ઓછી ઉંમરમાં બી હાર્ટ એટેક આવી શકે છે. એટલે પહેલા આપણે હેલ્ધી હતા અને ધીરે ધીરે આપણે આ બધી અનહેલ્ધી પ્રેક્ટિસિસ ચાલુ કરીને ધીરે ધીરે આપણું વજન આમ વધતું ગયું અને અત્યારે આપણે આ સ્ટેજમાં છીએ. પહેલા આપણે શરૂઆત આમથી કરી હતી અને ધીરે ધીરે હવે આમ થતા જાય છે. એટલે શરૂઆત હેલ્ધી વસ્તુથી, હેલ્ધીથી થાય અને હવે આપણે આવી રીતના અનહેલ્ધી થયા છે. ઓબેસિટી, એને ઓબેસિટી કાં તો ઓવરવેટ કહેવાય છે. શરૂઆત ઓવરવેટ ઓબેસિટીથી થશે, ધીરે ધીરે પછી પ્રી ડાયાબિટીસ, પ્રી હાયપરટેન્શન અને બીજી બધી વસ્તુઓ થશે અને પછી એટેક આવશે. એટલે આ સમજવાનું બહુ અગત્યનું છે. હવે તમે કહેશો કે સાહેબ આ બધી બીમારીઓના લક્ષણો તો આવશે, પણ આ બધી બીમારીઓ જેમ કે ડાયાબિટીસ, બીપી, એટેક અને પેરાલિસિસ, આ બધી જે બીમારીઓ છે એમાં પેરાલિસિસ છોડીને બીજી બધી બીમારીઓના કોઈ પહેલા લક્ષણો નથી હોતા. ધીરે ધીરે પેશન્ટને આ બધી બીમારીઓ ધીરે ધીરે વધતી જશે, નસો બ્લોક થશે અને સડનલી એટેક, પેરાલિસિસ, ડાયાબિટીસ, બીપી અને બીજી બધી બીમારીઓ શરૂ થશે. હવે આ બધી બીમારીઓના કોઈ લક્ષણો નથી હોતા તો એનું નિદાન પહેલા કેવી રીતનું કરવું. સૌથી પહેલા તો મેઇન વસ્તુ મેં જે વાત કરી ડાયાબિટીસ, બીપી, મેદસ્વીતા, એટેક અને પેરાલિસિસ, આની શરૂઆત થાય છે ડાયાબિટીસ, બીપી અને મેદસ્વીતાથી, પછી એટેક અને પેરાલિસિસ આવશે. એટલે પહેલા પહેલું તમે ડાયાબિટીસ, બીપી અને મેદસ્વીતા પહેલા ડાયગ્નોઝ કરીને લાઇફસ્ટાઈલ ઇમ્પ્રુવ કરો તો કદાચ આ વસ્તુઓ તમે પહેલા અટકાવી શકો છો અને જે ફ્યુચરમાં ડાયાબિટીસ, બીપી અને પેરાલિસિસ થવાના ચાન્સીસ છે એ ઘટાડી શકશો. હવે પહેલા પહેલું નિદાન એટલે ડાયાબિટીસ. આપણે નોર્મલી જે લેબોરેટરી રિપોર્ટ જોતા હોય છે એની ઉપર શુગરનો રિપોર્ટ, ફાસ્ટિંગ શુગર 126 ઉપર લખેલું હોય છે, પણ તમે પ્રોપરલી જોશો ગાઈડલાઇનની અંદર તો ફાસ્ટિંગ શુગર એક વખત 100 ને ક્રોસ થાય એટલે તમને પ્રી ડાયાબિટીસ થઈ ગયું છે અને જે દિવસે તમને પ્રી ડાયાબિટીસ થાય એ જ દિવસથી તમને એટેક, પેરાલિસિસ અને બીજી બધી વાસ્ક્યુલર ડિસીઝ થવાના ચાન્સીસ શરૂ થઈ જાય છે. અને આ જ રાઇટ ટાઈમ છે કે તમે લાઇફસ્ટાઈલ મોડિફાય કરો. ડાયાબિટીસ થયા પછી બી કરાય, પણ ડાયાબિટીસ થતા પહેલાની જે સ્ટેજ છે પ્રી ડાયાબિટીસ ત્યાં જ તમે લાઇફસ્ટાઈલ મેન્ટેન કરો તો કદાચ તમે ડાયાબિટીસને અટકાવી શકશો. સેમ વસ્તુ ઓવરવેટ, ઓબેસિટી થતા પહેલાની સ્ટેજ એટલે ઓવરવેટ. ઓવરવેટને ડાયગ્નોઝ કરવા માટે બીએમઆઈ માપવું જોઈએ. બીએમઆઈ એટલે વેટ અપોન હાઈટ સ્ક્વેર. તમારું બીએમઆઈ 23થી વધુ હોય તો તમે ઓવરવેટમાં છો અને ઓવરવેટ હોય એટલે તમે ત્યાં જ લાઇફસ્ટાઈલ શરૂ કરો તો કદાચ તમે વધારે પડતું વજન એટલે મેદસ્વીતા થતા, તમે મેદસ્વીતા થતા થવાથી તમે બચી શકશો. બીજી વસ્તુ કે એક વખત તમારું બીએમઆઈ 25થી વધુ જાય પછી એને કંટ્રોલ કરવાનું બહુ મુશ્કેલ છે, ઇમ્પોસિબલ નથી, થાય કરું, પણ 25થી ઉપર જાય એટલે એને મેદસ્વીતા કહેવાય છે. હવે બીજી વસ્તુ, તમે ઘણા પેશન્ટો જોયા હશે કે મારા ફેમિલીમાં, મારા પાડોશી કોઈ હાથ પગ બારીક હોય, પેટામાં હાથ પગ બારીક હોય અને એટેક, પેરાલિસિસ આવી ગયું, તો તમે કહેશો સાહેબ એમનું તો વજન નોર્મલ હતું પછી કેમ એટેક, પેરાલિસિસ આવી ગયું?
તો એ એટેક પેરાલિસિસ સેન્ટ્રલ ઓબેસિટી થી આવે છે. પેટુ પેશન્ટ જેમનો પેટ બહાર હોય, હાથ પગ તો બધા નોર્મલ હોય છે, પણ જે પેટ હોય છે એને વિસરલ ફેટ કહેવાય. વિસરલ ફેટ એટલે કે લીવર, કિડની બધા અવયવની આજુબાજુમાં જે ફેટ હોય એનાથી પેટ બહાર નીકળે, અને એ જ ફેટ નસોને બ્લોકેજ કરીને એટેક અને પેરાલિસિસ કરી શકશે. એટલે આની અંદર સૌથી મેઇન વસ્તુ એટલે સેન્ટ્રલ ઓબેસિટી જોવું પડે. સેન્ટ્રલ ઓબેસિટીને માપવા માટે વેસ્ટ હિપ રેશિયો જોવાનો. વેસ્ટ હિપ રેશિયો પુરુષોમાં 95.95 થી ઓછું હોય અને સ્ત્રીઓમાં 0.80 થી ઓછું હોય તો એને નોર્મલ કહેવાય, અને એનથી વધુ જાય તો તમને એટેક પેરાલિસિસ આવવાના ચાન્સીસ વધારે. એટલે તમે આજે જ તમારું વેસ્ટ હિપ રેશિયો ચેક કરી લો. આ વેસ્ટ છે અને હાઈએસ્ટ પોર્શન એટલે હિપ છે. આનો રેશિયો કોઈ ડોક્ટર પાસે વ્યવસ્થિત ચેક કરીને તમે ત્યાં તમારા જે વેસ્ટ હિપ રેશિયો 0.91-0.80 થી વધારે હોય તો આજે જ તમે લાઇફસ્ટાઇલ ઇમ્પ્રુવ કરીને હાર્ટ એટેક અને પેરાલિસિસ થવાના ચાન્સીસ ઘટાડી શકશો. સેમ આપણે અત્યાર સુધી શું જાણ્યું છે કે પ્રી ડાયાબિટીસ અને ઓવરવેટ, એવી રીતનું પ્રી હાયપરટેન્શન પણ હોય. પ્રી હાયપરટેન્શન એટલે બ્લડ પ્રેશર થતા પહેલાની સ્ટેજ. બ્લડ પ્રેશર થતા પહેલાની સ્ટેજ એટલે તમારું બીપી એક વખત 120 થી વધવા મળે એટલે તમને બ્લડ પ્રેશર થવાના ચાન્સીસ છે, એને પ્રી હાયપરટેન્શન કહેવાય છે. તમે અહીંથી જ લાઇફસ્ટાઇલ મોડિફાય કરો તો કદાચ બ્લડ પ્રેશર થતા તમે બ્લડ પ્રેશરની બીમારી થતા અટકાવી શકશો. આ લેટેસ્ટ ગાઈડલાઇન છે, અમેરિકન ગાઈડલાઇન, જેમાં એ લોકોએ ક્લિયર લખ્યું છે કે 130 થી વધુ બીપી હોય, જે પહેલાં અમે વિચારતા હતા 140-90 થી ઉપર હોય તો સ્ટેજ 1 હાયપરટેન્શન કહેવાય, પણ હવે એ ઘટીને 130 થયું છે. પણ 130 ઉપર દવા લેવાની જરૂર નથી, પણ 130 ઉપર તમારે લાઇફસ્ટાઇલ મોડિફાય કરવાની જરૂર છે. કેમ કે અહીંથી જ તમે લાઇફસ્ટાઇલ મોડિફાય કરો તો કદાચ હાર્ટ એટેક અને પેરાલિસિસની બીમારીઓથી તમે અહીંયા જ અટકાવી શકશો. નેક્સ્ટ વસ્તુ કોલેસ્ટ્રોલ. કોલેસ્ટ્રોલનો બહુ લાંબો ચોડો રિપોર્ટ હોય, એની અંદર ખાલી આ બે જ વસ્તુ જોવાની હોય છે, એલડીએલ અને નોન એચડીએલ. એલડીએલ તમારું 100 વધારે હોય કાં તો નોન એચડીએલ 140 વધુ હોય તો તમે ત્યાં જ લાઇફસ્ટાઇલ શરૂ કરો. જ્યારે કે આપણે એલડીએલ કોલેસ્ટ્રોલ 195 ઉપર થાય પછી જે આપણે ગોળીઓ શરૂ કરીએ એની કરતાં તમે 100 ઉપર જાય ત્યારે જ લાઇફસ્ટાઇલ મોડિફાય કરો. જેમ કે જમવામાં તળેલી વસ્તુઓ, ઘી, તેલ, ઓઇલ એ બધું ઓછું કરો, ફાસ્ટ ફૂડ, જંક ફૂડ ઓછું કરો તો કદાચ તમારું કોલેસ્ટ્રોલ મેન્ટેન રહેશે, ઓછું બી થઈ શકશે ડાયટ એક્સરસાઇઝથી, અને હાર્ટ એટેક આવતા તમે પ્રિવેન્ટ કરી શકશો. હવે આપણે શોર્ટમાં જોઈએ ડાયાબિટીસ અને બીપીની બીમારીઓ કેમ થાય છે અને ઇન્સ્યુલિન શું છે. વધુ ખાવું, ઓછી કસરત કરવી, અહીંથી શરૂઆત થાય છે. સૌથી પહેલાં આપણે વધારે ખાઈએ છીએ જરૂરત વગરનું. પછી બીજી વસ્તુ, આપણે કસરત ઓછી એટલે ટોટલ કમ્પ્લીટ બેઠાડું જીવન. એના પછી શું થાય છે કે ધીરે ધીરે વજન વધતું જાય છે, એને મેદસ્વીતા કહેવાય છે. મેદસ્વીતાના લીધે આપણે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થાય છે કે જેનાથી ઇન્સ્યુલિન કામ કરવાનું બહુ ઓછું થઈ જાય, અને એના પછી આપણને પ્રી ડાયાબિટીસ, પ્રી હાયપરટેન્શન અને કોલેસ્ટ્રોલની બીમારી થાય. આપણે ત્યાં બી લાઇફસ્ટાઇલ ઇમ્પ્રૂવ ના કરીએ તો પછી નેક્સ્ટ સ્ટેજ ડાયાબિટીસ અને બીપીની બીમારીઓ, અને ત્યાંથી બી આપણે દવા ના લઈએ, ડાયાબિટીસ બીપીને બધું કંટ્રોલ ના કરીએ એટલે હાર્ટ એટેક થઈ શકે છે. એટલે ટૂંકમાં તમારી પાસે ઘણો ટાઈમ હોય છે, પણ આપણે છેક સુધી કોઈ દિવસ લાઇફસ્ટાઇલ ઇમ્પ્રૂવ નથી કરતા એટલે આપણે હાર્ટ એટેક જેવી કાં તો પેરાલિસિસ જેવી બીમારીને આપણે સામે જવું પડે. હોમોસિસ્ટિન. ઘણા બધા પ્યોર વેજીટેરિયન પેશન્ટ્સની ડાયટમાં બી12 નથી હોતું. બી12ના લીધે લોહી જાડી થઈને એટેક પેરાલિસિસ આવવાના ચાન્સીસ હોય. એટલે એવું ના હોય કે ખાલી વજન અને કોલેસ્ટ્રોલથી જ એટેક પેરાલિસિસ આવે, ઇવન હોમોસિસ્ટિનથી બી એટેક પેરાલિસિસ આવી શકે છે. હવે આપણે શોર્ટમાં જાણીએ કે હૃદયનું સ્વાસ્થ્ય કેવી રીતે મેન્ટેન રાખવાનું અને એટેકને કેવી રીતે અટકાવી શકાય. લો ફેટ ડાયટ, તેલ, તળેલી વસ્તુ, ઘી, બટર, ચીઝ આ બધી વસ્તુ બહુ ઓછી રાખો જમવામાં, કાં તો બહુ જ ઓછું લો. વધુ ફાઈબર જમવામાં લો. ફાઈબર એટલે કે સેલેડ, ફ્રૂટ્સ, કાચી વસ્તુઓ, શાકભાજી કાચી, એ બધું ફાઈબર એ જમવામાં વધારો. ઓછું કોલેસ્ટ્રોલ એટલે તળેલી વસ્તુઓ, ઘી, બટર, ચીઝ એ બધી વસ્તુ ઓછી લો. ફિશનું સેવન વધારે કરો જમવામાં. પછી વજન સીમિત રાખો, તમારું જે બીએમઆઈ વેસ્ટ હિપ રેશિયો મેં કીધું તો એ સીમિત રાખો. ફ્રૂટ વધુ લો. ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ ટોટલી મૂકી દો, કાં તો કોક વખત લેવો હોય તો ઠીક છે, બાકી યુઝવલી બંધ કરો તો સારામાં સારું. નિયમિત કસરત કરવી જોઈએ. માપમાં દારૂનું સેવન લો, થતું હોય તો બંધ કરો. તમાકુ, સિગરેટ અને બીડી ટોટલી ના પાડીશ. તમે થોડી લો કે વધારે લો, નસો બ્લોક કરશે અને એનાથી જ એટેક પેરાલિસિસના ચાન્સીસ વધે છે. ઓલરેડી તમારું વજન વધુ હોય, ડાયાબિટીસ, બીપી હોય તો હું તમાકુ, સિગરેટ, બીડીમાંથી ટોટલ ના પાડીશ. ટેન્શન ઓછું, સ્ટ્રેસ મેનેજ કરો કે જેનાથી એટેક પેરાલિસિસના ચાન્સીસ ઘટી જાય છે. ચરબી. ચરબીમાં મેઇન તો તમારું તેલ આવે,
તેલનું જે બી સેવન તમે કરો આખા મહિના દરમિયાન તમારા ઘરમાં કેટલું તેલ આવે છે, કેટલા માણસો વાપરો છો એને ડિવાઈડ કરો, અને પછી તમે જુઓ કે પર પર્સન તમે પર પ્રતિ માણસ કેટલું તેલ તમારા ઘરમાં વપરાય છે. એ 500 ml સુધી ચાલે, 500 થી વધુ લેતા હોય તો એને ધીરે ધીરે કટ ઓફ કરવાનો ટ્રાય કરો. કે જેમ કે ઉપરથી તેલ નાખવાનું ઓછું કરો, પછી તમે રાતના ડિનરમાં ફ્રૂટ સેલેડ ખાઈને સુઈ જાઓ, સેલેડ ઉપર તેલ ના નાખશો, ઢોકળા કાં તો બીજા જે સ્નેક્સ છે એની ઉપર તેલનું વઘાર ના કરશો, જેથી તમે તેલ બચાવી શકશો અને તેલનું સેવન વધારે થવાથી બચી શકશો. નોનવેજ, નોનવેજમાં હું શોર્ટમાં એટલું જ કહીશ કે ખાલી એક વ્હાઈટ એકલું લો, યલો બલ્ક ના લેશો. બીજી વસ્તુ કે મટનની અંદર ફેટ ટ્રીમ કરીને, એટલે ફેટ કાઢીને મટન લો અને સ્કીનલેસ ચિકનનો વાપર કરો. ખાંડ અને ગોળ, અંગ્રેજોએ આપણા ઇન્ડિયામાં ખાંડ અને ખાંડ આપીને ગયા છે, પણ સૌથી મોટું ઝેર ખાંડ જ છે. ઇન્ડિયામાં વજન વધવાથી મળીને ડાયાબિટીસ અને બીપી આ બીમારીઓનું થવાનું એક મેજર કારણ ખાંડ પણ છે. કારણ કે ખાંડની વસ્તુ વધારે ખાવાથી કેલરીઝ વધે, કેલરીઝ વધવાથી વજન વધે, અને વજન વધવાથી તમને ડાયાબિટીસ બીપી અને આ બધી બીમારી થવાના ચાન્સીસ હોય. એટલે ટોટલી ના તો નહીં પડે, પણ બને એટલું ઓછું રાખવાનું. આખા દિવસ દરમિયાનની જેટલી કેલરીઝ તમે લો છો એનાથી એના લેસ ધેન 10% પોર્શન તમે શુગરના ફોર્મમાં લઈ શકો છો. ડાયટ અને જમવાનું, જે મેં ઓલરેડી તમને સમજાવ્યું છે શોર્ટમાં, કાર્બોહાઈડ્રેટ ઓછું લો જમવામાં, સાદા કાર્બોહાઈડ્રેટ કરતાં કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ વધારે લો, જેમ કે કાચી શાકભાજી, પછી તમારા જે સેલેડ્સ આવે, ફ્રૂટ્સ આવે, એ બધી વસ્તુ વધારે લો જમવામાં. પ્રોટીન વધુ લો, જંક ફૂડ ફાસ્ટફૂડ બહુ ઓછું કાં તો બંધ કરી દો લેવાનું, ઓછું ફેટ, ચરબીવાળી વસ્તુઓ ઓછી લો અને ફ્રૂટ્સનું સેવન વધારે કરો. સ્ટ્રેસનું મેનેજમેન્ટ, શોર્ટમાં આપણે જાણીએ કે સ્ટ્રેસને કેવી રીતે મેનેજ કરાય. સ્ટ્રેસ એટલે જ્યારે બી તમને ટેન્શન આવે એને ઇન્સ્ટન્ટ ઓછું કરવા માટે પહેલાં તો ચાલવા નીકળી જાઓ. બીજી વસ્તુ, કાં તો નિસર્ગ સાથે ટાઈમ બિતાવો. નિસર્ગ એટલે કે રાત્રે ધાબા પર બેસીને તારા ગણવા બેસો, ચાંદ જોવો, સૂરજ જોવો, નેચરલ વસ્તુઓ જોવાથી બી ટેન્શન ઓછું થાય છે. સારા મિત્ર સાથે બેસી, સારા મિત્રને ઘરે બોલાવીને એની સાથે થોડી ગપસપ કરો, કાં તો કોમેડી મૂવી જુઓ. સિમ્પલ તમે બાથિંગ નાહી લો તો પણ તમારું ટેન્શન ઓછું થઈ જશે. ઘરે બી પેટ હોય, કૂતરું હોય, બિલાડી હોય એની સાથે રમો, નાના બાળક સાથે રમો, ગમતું હોય એવું મ્યુઝિક સાંભળો, એનાથી તમે ફાસ્ટમાં ઇન્સ્ટન્ટલી તમારું જે ટેન્શન છે એ ઓછું કરી શકશો. અને ડીપ બ્રીધિંગ એક્સરસાઇઝીસ એટલે પ્રાણાયામ અનુલોમ વિલોમ કરો તો એનાથી બી ટેન્શન ઓછું થઈ શકે છે. નેક્સ્ટ કસરત છે. હવે કસરત કરવાથી હાર્ટ એટેક તમે પ્રિવેન્ટ કરી શકો છો. ઘણા પેશન્ટનું કન્ફ્યુઝન હોય કે મારું વજન વધારે છે, સ્પાઇનના પ્રોબ્લેમ છે, તો મારાથી કસરત ના થાય. એવા પેશન્ટમાંથી યોગ કરી શકાય છે, સ્ટેશનરી સાયકલ, ઘરે જે સ્ટેશનરી સાયકલ છે. બેડ રિડન પેશન્ટ હોય, બેડમાં પેશન્ટ હોય, ચલાતું ના હોય તેમની માટે રિકમેન્ડ સાયકલ આવે, કાં તો બેઠા બેઠા એરોબિક કસરત બી કરાય. પછી કસરત કેટલા સમય કરવી? આઈડિયલી તમારે કસરત દર અઠવાડિયે 150 મિનિટ કરવી જોઈએ. પર ડે 30 મિનિટ્સ, મિનિમમ 5 દિવસ અઠવાડિયાની અંદર. સલંગ 2 દિવસ રજા ના પાડશો. અઠવાડિયામાં 2 દિવસ રજા પડાય, પણ સલંગ 2 દિવસ રજા ના પાડશો. એટલે 30 મિનિટ્સ ઇન અ ડે મિનિમમ 5 દિવસ કસરત કરવી જોઈએ. કસરતના પહેલા 10 મિનિટ સ્ટ્રેચિંગ અને વોકિંગ વોર્મિંગથી સ્ટાર્ટ કરો, સ્ટ્રેચિંગ અને વોર્મિંગથી. એના પછી જે 20 મિનિટ કસરત છે, 20 મિનિટ કસરત છે એની માટે તમારે એરોબિક કસરત લાઈક વોકિંગ, સાયકલિંગ, કાં તો રોવિંગ, કાં તો સ્વિમિંગ, કાં તો જીમ, આમાંથી કોઈ બી એક્સરસાઇઝ 20 મિનિટ કરો. એથી તમે ઘણા પર્સેન્ટેજમાં હાર્ટ એટેકના ચાન્સીસ તમે ઘટાડી શકશો. હવે બેઠાડું જીવનશૈલી. આજની તારીખમાં આપણે સાંભળીએ છીએ કે બધા બેઠાડું જીવનવાળા છે, આખો દિવસ બેઠા જ હોય છે, ચાલતા નથી, કસરત નથી કરતા. એમની માટે એક સિમ્પલ સલાહ એવી છે કે દર 30 મિનિટે 5-10 મિનિટ ગેપ આપો, ચાલવા જાઓ, ફરવા જાઓ, બહાર નીકળો, પણ ખુરશીમાંથી બહાર નીકળો. એનાથી તમે હાર્ટ એટેકના ચાન્સીસ ઘણા ઘટાડી શકશો. ઊંઘ રાત્રે 11 વાગ્યા પહેલાં સૂઈ જાઓ, થતું હોય તો સવારે વહેલા ઉઠવું સારું, 4-5 વાગે, અને 5-7 કલાક એવરેજ ઊંઘ લેવું જોઈએ. મેડિટેશન, રિસર્ચ પ્રૂવન છે કે મેડિટેશન કરનાર વ્યક્તિઓને હાર્ટ એટેકના ચાન્સીસ ઘણા ઓછા થઈ જાય છે, એટલે મેડિટેશન કરવું બહુ સારું છે. અને ઘણા પેશન્ટોને એવું હોય કે સાહેબ અમારથી નહીં થાય, કેટલા દિવસ કરીએ, પહેલાં શરૂઆતમાં થાય પછી બંધ થઈ જઈએ, તો પોતાને પનિશમેન્ટ આપવાનું રાખો. એક દિવસ એક્સરસાઇઝ ના થાય તો જે ગમતી હોય એવી વસ્તુ તે દિવસ પૂરતી ના કરો, તો બીજા દિવસથી તમે એમ બી કરતા થઈ જશો.
અને ટાઈમ મેનેજમેન્ટ ઘણા બધા કહે છે કે સાહેબ અમને તો ટાઈમ નથી, સવારે ઉઠીને ઓફિસમાં જતા રહીએ, આખો દિવસ બિઝી રહીએ છીએ.